માંડવીના મસ્કા ગામની નવરાત્રીમાં રાજગુર સમાજ દ્વારા થાય છે માતાજીની આરાધના. નમસ્કાર દર્શક મિત્રો, મહાસાપુરા ન્યૂઝ ચેનલ કચ્છી ટીવી સમાચાર અને વન ઇન્ડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે. હું મિત્રો વાત કરું તો હાલમાં નવરાત્રીનો પર્વ અંતિમ દોર તરફ છે. આજે વિજયાદશમી છે ત્યારે ખાસ આજે અમારી ટીમ પહોંચી છે માંડવી તાલુકાના મસ્કા ગામે. મસ્કા ગામની હું વાત કરું તો એક માસ્તરોનું ગામ કહેવાય અને અહીંયા બ્રહ્મ સમાજ એ સંગઠિત થઈને રહે છે અને નવરાત્રીમાં હાલ માતાજીની ભક્તિભાવે આરાધના કરે છે અને રાજગોર સમાજના અગ્રણીઓ આપણી સાથે છે. અને આ ખાસ નવરાત્રીની હું વાત કરું તો અહીંયાની જે વિશેષતા છે, ખાસ બાળાઓને પ્રોત્સાહન આપવામાં આવે છે અને તમે જોઈ શકો છો કે અહીંયા સ્વચ્છતા ઉપર પણ એટલો ભાર મૂકવામાં આવે છે. આપણા વડાપ્રધાન જ્યારે કહેતા હોય કે સ્વચ્છતા ઉપર ભાર મૂકવો જોઈએ, ત્યારે ખરેખર સ્વચ્છતા અભિયાનને આ ગામ તમે જોઈ શકો છો. અહીંયા અલાયદી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ત્યારે આજે આપણી સાથે ગામના આગેવાનો છે. આજે ગરબી અનાદિકાળથી જે અહીંયા ઉજવાય છે તો આપણી સાથે ગામના આગેવાનો છે. સૌપ્રથમ આપણે પ્રમુખ પાસે જશું અને એમની પાસેથી જાણશું કેટલા વર્ષોથી આ નવરાત્રી ઉજવાય છે અને રાજગોર સમાજને ખરેખર આજે આપણે અભિનંદન આપીએ. આવી જે આપણી પ્રાચીન સંસ્કૃતિ છે એને ટકાવી રાખી છે તો શું કહેશો? આજે વર્ષો પહેલાં મસ્કા રાજગોર સમાજમાં બે ગરબી થતી હતી, નવાવાસ ને જૂનાવાસ, એમ વર્ષોથી ચાલતું હતું. પણ છેલ્લા 13 વર્ષથી આ સમાજવાડી નિર્માણ પામ્યા પછી મસ્કા રાજગુર સમાજ સંગઠિત થઈ અને એક જ જગ્યાએ આખા સમાજની ગરબીનું આયોજન કરવામાં આવે છે અને બધાને રમવાની, આનંદ લેવાની સગવડતા કરી આપવામાં આવે છે. એ સિવાય જે અત્યારે આ આયોજન છે એ મસ્કા રાજગુર સમાજ એનું અને મસ્કા રાજગુર સમાજના નેજા હેઠળ નવરાત્ર સમિતિનું આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્ર સમિતિનું સંચાલન કરતી હોય છે અને બધાને આનંદ પ્રમોદ મળે એના પ્રયાસો કરવામાં આવે. યુવાનો દાતાઓ જે વસે છે એમનો પણ સ્થાનિક માદરે વતન યોગદાન હોય છે, ત્યારે શું કહીશું? અમે જ્યારે પણ કોઈ પણ કાર્યક્રમ હોય, નવરાત્રી હોય કે બીજો કોઈ પણ કાર્યક્રમ હોય, અમે મુંબઈ જે અહીંયા મૂળ મસ્કાના હોય અને મુંબઈ જે વસતા હોય છે ત્યારે એને જ્યારે પણ અમે કહીએ ત્યારે અમારા માટે એ ખૂબ જ અમને પ્રોત્સાહન આપે છે અને ખૂબ જ અમને લાગણી આપે છે. હું વાત કરું તો આ મસ્કા ગામના જે સરપંચ છે કીર્તિભાઈ ગોર, એ આપણી સાથે છે અને એમની સારી કામગીરી છે. એ દરરોજ આપણે જોતા હોઈએ છીએ કે કાંઈ ને કાંઈક ગામમાં સારી પ્રવૃત્તિ કરતા હોય છે, એક્ટિવ હોય છે અને મીડિયા પણ એમની નોંધ લેતું હોય છે. મીડિયા પણ તલપાપડ થતું હોય છે કે આજે ખરેખર મસ્કાના કીર્તિભાઈ સરપંચે સારી કામગીરી કરી રહ્યા છે તો આપણે પણ નોંધ લેવી જોઈએ. તો મીડિયા પણ અવારનવાર નોંધ લેતો હોય છે અને બીજા ગામોના પણ અમને સરપંચ ફોન કરતા હોય કે યાર અમારો કેમ નથી આપતા. તો જે સારી કામગીરી કરતું હોય એની મીડિયા નોંધ લે. ઘણા સરપંચો કામગીરી સારી કરે છે ત્યારે નોંધ લેતા હોય છે. ત્યારે કીર્તિભાઈ આપણી સાથે 9 દિવસનો આ આપણી આખી જે ટીમ છે બધા આગળ આવે છે નવરાત્રિના આયોજનમાં, તો શું કહીશું? નવદુર્ગા શિવશક્તિના પૂજન અને એક આપણે કહીએ કે વર્ષોથી આપણી પરંપરા મુજબ જે શક્તિનું પૂજન થઈ રહ્યું છે એમાં અમારો મસ્કા રાજગોર સમાજ દરેક સમાજને સાથે રાખી અને વર્ષોથી મસ્કામાં એક ખૂબ જ ઐતિહાસિક ગરબી થઈ રહી છે એના માટે અમારા વડીલોએ, મસ્કા રાજગોર સમાજના બંધુઓએ જે જે મહેનત કરી અને મસ્કા ગામમાં એક સરસ મજાની ગરબી થાય એના માટે પ્રયત્નો કર્યા છે એવા દરેક પાયાના પથ્થર વડીલોને હું વંદન કરું છું. અને આજરોજ તમે એનો પરિણામ પણ જોઈ શકો છો કે મસ્કા રાજગોર સમાજ એક મોટા ભાઈ મોટો સમાજ હોવાના નાતે સરસ મજાનું નેતૃત્વ કરતું હોય છે. પણ દરેક સમાજ એમાં આપણો સનાતન સમાજ આ ગરબીનો લાભ લેતો હોય છે ત્યારે અમે સમાજના આગેવાનો, અમારા સમાજના પ્રમુખશ્રીઓ, સમિતિના પ્રમુખશ્રીઓ અહીં બાલિકાનું પૂજન કરી અને બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત, મહિલા સશક્તિકરણ અંતર્ગત મહિલાઓને પ્રોત્સાહન મળે એના માટે મહિલાઓનો રાઉન્ડ, બાલિકાઓનો રાઉન્ડ, યુવક મંડળનો રાઉન્ડ અને ખાસ કપલ રાઉન્ડ જેવા અલગ અલગ રાઉન્ડોનો અહીં વ્યવસ્થા કરવામાં આવે છે. દિવસ રાત જોયા વગર અમારી નવરાત્રિ સેવા સમિતિની જે સમિતિ છે એ ખૂબ જ પુષ્કળ મહેનત કરી અને આ આયોજનને સફળ બનાવે છે. તમે મીડિયાના બધા બંધુઓ અહીં પધાર્યા છો, આપનો પણ મા આશાપુરા ન્યૂઝનો હું હૃદયપૂર્વક જેમલસિંહ બાપુ પરેશભાઈ આપનો આભાર માનું છું. અમારા સમાજના પ્રમુખ ખૂબ જ નિષ્ઠાવાન એવા નાનજીભાઈ, અમારા સમિતિના પ્રમુખ ભાઈ શ્રી મહેન્દ્રભાઈ, અમારા સ્થાપક આ ગરબી મંડળના યુવકના એવા હરેશભાઈ, પ્રકાશભાઈ, શાંતિલાલભાઈ મોતા, ચંદ્રકાંતભાઈ અને વર્ષોથી શાંતિભાઈ અને દરેક સભ્યો નામી અનામી, હું સમાચાર છું કોઈનું નામ હું ભૂલી ગયો હતો,
બધા જ લોકો સાથે મળી અને આ ગરબીને જે સફળ બનાવી રહ્યા છે એને હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. અને દરેક અમારા સમાજ મસ્કા ગામમાં અહીં બધા ગરબી મંડળમાં અહીં લાભ રહી અને ખૂબ જ સરસ મજા પૂજા અર્ચના પ્રાર્થના કરી અને 9 દિવસ રાસ ગરબા રમે છે. ખૂબ જ શિસ્ત નિયમબદ્ધ એકદમ આપણે ધર્મને અનુસાર અહીં આખો કાર્યક્રમ થાય છે એ બદલ હું રાજગોર સમાજનો પણ ખૂબ ખૂબ આભારી છું. આપણે પ્રકાશભાઈ અને હરેશભાઈ સાથે પણ થોડીક ચર્ચા કરીએ. ખાસ જે આપણે બાલિકાઓને જે પ્રોત્સાહન આપવામાં આવે છે તો એક આ પ્રેરણારૂપ કાર્ય છે. તો શું કે બિલકુલ આપણા ધર્મોમાં અને આપણા જે ઉત્સવો છે એમાં હંમેશા બાલિકાઓને આપણી નિયાણીઓને પ્રથમ રાખવામાં આવે છે અને અમારા ગરબીની પરંપરા રહી છે. અમારા દાતાઓ પણ હંમેશા એમને પ્રોત્સાહન આપવા માટે તૈયાર જ હોય છે. આજે પણ આપણે જોયું હશે આપણે ઘણા બધા ઇનામો વિતરણ કર્યા. આજથી 2-3 દિવસ પહેલાં પણ આપણે સતત એમને પ્રોત્સાહન આપતા રહીએ છીએ કારણ કે આપણા નરેન્દ્રભાઈ મોદી પણ એમને જ પ્રમોટ કરે છે બેટી બચાવો બેટી પઢાઓ. તો આ આપણી નિયાણીઓની દુઆ એ હંમેશા આપણી સાથે રહે છે એવા પ્રયત્નો અમારા હોય છે. તો ખાસ આપણે નિખિલભાઈ જાની એ પણ જોશી નિખિલભાઈ જોશી આવ્યા છે. ખાસ એ નિખિલ કોરોનાએ બધાને એવું શીખવ્યું કે આ વખતે શેરી ગરબા જે લુપ્ત થતા હતા તે આ વખતે ફરીથી એકદમ ઓલ ઓવર કચ્છમાં અને ઓલ ઓવર ગુજરાતમાં જે શેરી ગરબા છે એ ખીલી ઉઠ્યા છે અને શેરી ગરબાને લીધે જે આપણી સંસ્કૃતિ હતી એ ફરી પાછી ખીલી ઉઠી છે. અને મસ્કા એ તો અમારા કલાકારોનું ગામ છે અને મસ્કામાં તો પહેલેથી આ શેરી ગરબાનું પરંપરા છે અને આ વખતે પણ બહુ જોરશોરથી અમારા મસ્કામાં ગરબી થઈ રહી છે. નિખિલભાઈ જોશીએ સરસ વાત કરી કે આ જે શેરી ગરબા જે પહેલાં અગાઉ ગવાતા એ લુપ્ત થયે એક સમયે લુપ્ત થતા ગયા હતા ત્યારે આ કોરોનાએ ભલે કોરોના આપણે કહીએ કે કોરોનાથી ઘણું નુકસાન થયું છે પણ એક આ બીજો ફાયદો પણ થયો છે અને કોરોનાથી બધા જે આપણે જોઈએ છીએ આજે સંગઠિત થઈ અને જે શેરી ગરબાની જે આપણી પરંપરા હતી એ પાછી ઉજાગર થઈ છે ત્યારે હવે આપણે અંત તો દોર તરફ જઈએ. ક્યાં કે પ્રકાશભાઈ આવો. પ્રકાશભાઈ ખાસ આપણે હું વાત કરું તો શિલ્પાબેન પ્રકાશ નાથાણી અને શિલ્પાબેન એક્ટિવ હોય છે તેમ માસ્તર પણ એક્ટિવ હોય છે અને ખરેખર આજે અભિનંદન આપશું. આ જે નવરાત્રિનું આયોજન થઈ રહ્યું છે તો શિક્ષકો પણ આમાં ઘણા બધા એવા છે જે પોતાનું યોગદાન આપે છે. શું કહે સાહેબ? હા, મસ્કામાં છેલ્લા 13 વર્ષથી આ સમાજમાં ગરબીનું આયોજન થાય છે એમાં શિક્ષકો તો વધારે ભાગ લે જ છે. એના સિવાય તમામ ગ્રામજનો એમાં સહસ જોડાય છે અને યથાયથી પોતાનો ફાળો પણ આપે છે. અને મસ્કા ગામની નવરાત્રિની વાત કરું તો અમારા નાનજીભાઈ કીધું કે પહેલાં 2 નવરાત હતી એનાથી પહેલાં પણ મસ્કામાં એક કલાકારોનું ગામ એટલે કે નાટકો પણ થતા અને ત્યારે પણ ગામે ગામથી માણસો જોવા હતા. પછી ધીરે ધીરે એ બંધ થયા અને અત્યારે આ નવરાત્રિનું આયોજન થાય છે એમાં પણ આજુબાજુના ગામડામાંથી પણ બધા અમારા ભાઈઓ અહીંયા નવરાત્રિ જોવા આવે છે. તો દર્શક મિત્રો હવે તો નવરાત્રિ પૂરી થવા આવી છે. આજે 10 વિજયાદશમી છે તો આવતા વર્ષે હું ચોક્કસ તમને અપીલ કરીશ કે આ મસ્કા ગામની જે નવરાત્રિ છે એની તમે ખાસ મુલાકાત લેજો કારણ કે અહીંયા છે ને તે નાની નાની બાળાઓને પ્રોત્સાહન આપવામાં આવે છે. જો આપણે નાનપણથી જો બાળકોને પ્રોત્સાહન આપશું તો આપણો ધર્મ ટકી રહેશે. તો આ એક રાજગોર સમાજે મસ્કા ગામે એક અનાદિકાળથી જે અહીંયા પહેલ જે છે એ ખરેખર એ પહેલને આજે પણ ટકાવી રાખી છે અને ખાસ અહીંયા અમને જોયું આપણે ઘણી બધી નવરાત્રિમાં જોતા હોઈએ છીએ ચાય પીને જે પ્લાસ્ટિકના કે જે કપલા હોય એ જ્યાં ત્યાં ફેંકવામાં આવે છે. તો આ એક નવરાત્રિની ખાસ તમે અહીંયા વિશેષતા જોશો કે સ્વચ્છતા ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે અને ઠેર ઠેર આપણે જોઈ શકીએ છીએ કચરા પેટી પણ મૂકવામાં આવી છે. તો આ આયોજક સમિતિને મહાસાગુરા ન્યૂઝ ચેનલ પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન. અને જે આપણો ધર્મ ટકાવી રાખ્યો છે આપણી જે સંસ્કૃતિ છે આપણે જે શિક્ષણ છે અને આપણી જે સમાજની એકતાની જે ભાવના છે એને ખરેખર આ રાજગોર સમાજ મસ્કા ગામે ટકાવી રાખી છે. તો ફરી આ મસ્કા ગામના રાજગોર સમાજના ભાઈઓ બહેનોને અને નાના બાળકોને મહાસાપુરા ન્યૂઝ ચેનલ પરિવાર તરફથી અભિનંદન. શિલ્પાબેન પાસે આવું. શિલ્પાબેન આજે નવરાત્રિનું આયોજન છે કેટલા વર્ષોથી થાય છે અને ખાસ બાળકોને જે પ્રોત્સાહન આપવામાં આવે છે તો બેન શું કહેશો? શક્તિ ભક્તિ અને આરાધના એટલે નવરાત્રિનો પર્વ અમારા રાજગોર સમાજ દ્વારા 13 વર્ષથી આ નવરાત્રિનું આયોજન થઈ રહ્યું છે જેમાં અલગ અલગ નાની નાની બાળકાઓનું બાળાથી કરી અને વૃદ્ધ મોટાઓ બધાનું સ્પર્ધાઓ યોજી અને નાની નાની બાળાઓને ઇનામ આપી દાતાઓ શ્રી દ્વારા અને
પ્રોત્સાહિત કરવામાં આવે છે. બેન હું વાત કરું તો જે આપણે મુંબઈથી જે બહેનો આવે છે, ઘણા બધા બહેનો નવરાત્રીમાં ભાગ લે છે, તો આ નવરાત્રીની એવી કઈ વિશેષતા હોય છે જે બહેનોને અહીંયા આકર્ષે છે? આજે પણ તમે જોઈ રહ્યા છો કે અમે સૌ બહેનો સાથે મળી અને એક બાંધણી સૌ પહેરે અને એક એવું આયોજન કર્યું છે કે સૌ સાથે ગ્રુપમાં બાંધણી પહેરી અને સૌ સાથે રહીએ અને એ રીતનું અનેક અનેક અલગ અલગ રીતે આયોજન કરીએ છીએ. અને એ જ આકર્ષણ અમે તમે જોઈ રહ્યા છો, હરેક રાજકારણને સાઈડમાં મૂકી અને સૌ બહેનો સાથે મળી અને નવરાત્રીનો પર્વ ઉજવી રહ્યા છીએ અમે. તો આપણી સાથે જ્યોતિબેન પણ છે. બેન શું કહેશો, આજે જે નવરાત્રીનું આયોજન છે, આપણી નાની નાની બાળાઓ પણ નવરાત્રીમાં ભાગ લે છે, બહેનો બધા નવરાત્રીમાં ભાગ લે છે, ખાસ આપણે જે વિશેષતા કહીએ કે કપલ જે રાઉન્ડ હોય છે એની શું વિશેષતા હોય છે? અહીં 13 વર્ષથી આ રાજકોટ સમાજ આયોજિત ગરબીનું આયોજન થાય છે. નવરાત્રી મહોત્સવ સમિતિવાળા સંભાળે છે બધું અને એકદમ સારી રીતે બધાને મજા આવે, નાનાઓને પણ મજા આવે અને મોટાઓને પણ મજા આવે. અને દર વખતે આઠમના નાની નાની બાળાઓનો, પછી નવમના યુવતીઓનો અને દશેરાના દિવસે કપલ રાઉન્ડ થાય છે અને દરેકને મજા આવે એવું અહીં વાતાવરણ હોય છે. જેમને જેમ મજા આવે એમ રમે છે, એકાદ બે રાઉન્ડ રમે છે અને પછી ફ્રી સ્ટાઇલ કે જેને પણ જે રીતે ગ્રુપમાં રમવું હોય એવી રીતે સરસ મજાનું આયોજન હોય છે અને સર્વે ગ્રામજનો સરપંચ સાહેબનો ખૂબ જ સારો સાથ અને સહકાર હોય છે. તો દર્શક મિત્રો, બાલિકા પૂજન, બાળાઓને પ્રોત્સાહન આપવા માટે ઇનામો, બાળકો માટે ઇનામોનો જે આયોજન દાતાઓ તરફથી જે કરવામાં આવે છે એ ખરેખર સરાહનીય છે. અને જે આપણે જોઈએ છીએ એક મહિલા સશક્તિકરણનું ઉદાહરણ અહીં આપણાને જોવા મળે છે અને જે આ બહેનો છે નવરાત્રીમાં ભાગ લે છે ત્યારે વડીલ પણ આપણી સાથે છે. બેન અમારી આ રાજકોટ સમાજની છે, 13 વર્ષથી ચાલે છે. પહેલાં પણ અમે રાજકોટ મહિલા મંડળ દ્વારા અમારા મંદિર પાસેથી ઘણા વર્ષોથી અમે આ ગરબી રચીએ છીએ. એમાં બધી બહેનો અલગ અલગ સ્પર્ધા રચે છે, બધું સારું સર કરે છે. પણ હમણાં બધું નવું નવું આવ્યું છે. અમારા જમાનામાં જૂના બધાએ હતા, મોજાથી ગાઈએ, બધી બહેનો જીલાવે. પણ હમણાં તો જે પ્રમાણે આવે એ પ્રમાણે સરળ બધી બહેનો હળી મળી અને ગરબા લે છે. અમે તો હવે વડી થઈ ગયા, મોટા થઈ ગયા, પણ અમને જોવાની પણ મજા આવે છે કે અમારી છોકરીઓ કેવી મસ્ત રમે છે, સરસ રમે છે, આજની પદ્ધતિ પ્રમાણે રમે છે. અમને બહુ આનંદ થાય છે કે વાહ વાહ, અમારી મસ્કા ગામની છોકરીઓ, વડીલો, યુવતીઓ બધી ભેગા મળીને અમને બહુ આનંદ થાય છે કે વાહ રે વાહ, હા માનો ગરબો માના ચરણોમાં બહેનોને કેટલી ઉત્સાહ થાય છે અમને બહુ લાગે.